સુકાભટ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતે હવે આંબળાની સફળ ખેતી કરતા થયા છે અને વર્તમાન સમયમાં કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે આંબળાની માંગ વધવા આગામી સમયમાં આંબળાની ખેતીનું ભવિષ્ય સારું દેખાઈ રહ્યું હોવાની કૃષિ તજજ્ઞો જણાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લો રણની કાંધીએ અડીને આવેલો જિલ્લો છે. સુકાભટ જિલ્લો હંમેશા પાણીની તંગી વેઠી રહ્યો આવ્યો છે, પરંતુ હવે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ આંબળાની ખેતી કરવાની શરૂઆત કરી છે. બનાસકાંઠા જિલ્લાની આબોહવા પણ આંબળાની ખેતી માટે અનુકૂળ હોવાના લીધે ખેડૂતો આંબળાની ખેતી કરી રહ્યા છે. આ ઉપરાંત આંબળાની ખેતી સાથે સાથે ઇન્ટરક્રોપ પણ કરી શકાય છે. આ ઉપરાંત વર્તમાન સમયમાં કોરોનાના વાયરસને લઈ લોકો વધુમાં વધુ વિટામિન સી લેતા હોય છે, ત્યારે આંબળા વિટામિન સીથી ભરપૂર હોવાના લીધે આંબળાની માંગ પણ વધી છે, જે આવનારા સમયમાં ખેડૂતો માટે મોટો ફાયદાકારક સાબિત થશે તેવું કૃષિ વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે. આમળા જે છે એ આપણે જે સૂકા વિસ્તાર છે એના માટે ખૂબ જ અનુકૂળ એવો પાક છે, અને જે મુખ્યત્વે જે ફળ પાકોમાં જે પોષક તત્વો ધરાવતો સૌથી સારો એવો આમળાનો પાક છે. આપણે જાણીએ છીએ બધા કે જે હાલમાં કોરોનાની જે રોગના પરિસ્થિતિની અંદર હવે લોકોની અંદર ખૂબ જાગૃતતા આવી છે કે જે પોષક તત્વોવાળા ફળો છે જેમાં વિટામિન સીનું પ્રમાણ વધારે હોય કે બીજા જે પોષક તત્વો છે જે શરીર માટે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે, તો એની અંદર સૌથી સારો એવો પાક આપણે કહી શકાય તો આંબળાનો પાક છે. એના જે ફળો છે એ શિયાળાની અંદર આપણને મળે છે, અને આપણું જે આબોહવામાન છે એ એના માટે ખૂબ જ અનુકૂળ એવું છે કે એમાં આ બીજા પાકની સાપેક્ષમાં એમાં રોગજીવાતના અને એના પ્રશ્નો બહુ ઓછા આવે છે આંબળામાં. અને પહેલાં શું હતું કે ખેડૂતો બજાર ભાવના લીધે ખેડૂતોને આંબળાની ખેતીમાં વધારે રસ નહીં ધરાવતા હતા, પણ હવે જે આ કોરોનાની રોગની પરિસ્થિતિ છે ત્યારથી આપણે આંબળાના અને એના બજાર ભાવ પણ ખૂબ સારા એવા હાલમાં આપણે જોવા મળી રહ્યા છે. તો ખેડૂતો જો બનાસકાંઠાના આ જે ખેતીની અંદર આંબળાનું પાકનું વાવેતર કરે તો એ ખેડૂતોએ બીજા આંતરપાક તરીકે જે ચીલા ચાલુ પાકો છે એની પણ ખેતી એ લોકો કરી શકે અને એની બી આવક મેળવે, અને સાથે સાથે આંબળાનું જે પાક છે એમાંથી જ્યારે એનું 4-5 વર્ષ પછી જે ઉત્પાદન ચાલુ થશે ત્યારબાદ ધીમે ધીમે દર વર્ષે ઉત્પાદન વધતું જાય અને એમને સારી એવી આવક એમાંથી મળી રહેશે. આંબળાની ખેતીનું ભવિષ્ય આગામી સમયમાં ખૂબ જ સારું છે, પરંતુ સાથે સાથે આંબળા સ્વાસ્થ્ય માટે પણ હિતકારક હોવાનું આયુર્વેદના નિષ્ણાંત જણાવી રહ્યા છે. આંબળા શરીર માટે કેટલા ઉપયોગી છે અને આંબળામાંથી કઈ કઈ આરોગ્યવર્ધક વાનગીઓ બને તે અંગે ડીસાના આયુર્વેદિક નિષ્ણાંત વધુ વિગતો આપી હતી. આંબળું જે છે ને એને સંસ્કૃતમાં ધાત્રી ફળ કહ્યું છે. ધાત્રી એટલે કે માના ધાવણ બરાબર જે લાભ આપે એને ધાત્રી ફળ કહેવાય. એટલે આંબળાના જે ગુણધર્મો છે એના જેટલા મહિમા કહીએ જેટલું વર્ણન કરીએ એટલું ઓછું છે. વિટામિન સી તો છે જ, આપણે બધા જાણીએ જ છીએ, અને વર્તમાન કોરોનાની અંદર વિટામિન સીની જરૂરિયાતની ટેબ્લેટો લેવી એની જગ્યાએ આંબળાનો રસ લઈને ફૂડ સપ્લિમેન્ટરી કરી લઈએ તો એ સારું છે. આંબળામાં એ સિવાય બીજા કેટલાય ગુણધર્મ છે કે એક તો વયસ્થાપક છે, એટલે ઉંમરને વધવા દેતું નથી, અથવા શરીરની અંદર જે ઘસારા પડ્યા હોય જે બોડીની અંદર જે ઘસારો પડ્યો અવયવોનો એ રિકવર કરે છે, એટલે એના માટે થઈ અને ચ્યવનપ્રાશ બને છે. ચ્યવનપ્રાશની જે આપણી પ્રસિદ્ધ બનાવટ છે એ આમળાની એક સરસ મજાની બનાવટ છે. એટલે આ રીતે આમળા આપણે ચ્યવનપ્રાશ રૂપે રસ રૂપે આમળાનો મુરબ્બો પણ બને. અત્યારે સારા અત્યારે થોડા કાચા આમળા આવે, પણ ફાગણ મહિના આસપાસ જે આમળા આવે એ લગભગ આપણે જે આમલકી એકાદશી કહેવાય એનું વ્રત આવે છે આખું આમળાનું. એ દિવસે ઉપવાસ કરીને આખા દિવસમાં આમળા ઉપર જ રહેવાનું હોય છે અને બહુ સરસ એના પરિણામો છે. તો એ વખતના પાકા આમળાનો જો મુરબ્બો બનાવવામાં આવે તો એ મુરબ્બો ઉનાળાની સિઝનમાં જ્યારે આમળા ન હોય ત્યારે ખાવા માટે ચાલી રહે એટલો ને એટલો પરિણામ આપે છે. અને પરમ પિત્ત શામક છે, પિત્તનું શમન કરે અને પિત્તના બધા રોગો મટાડે છે એમ આમળાની. આ સિવાય કેન્ડી પણ બને છે મુખવાસ તરીકે, બાળકો માટે આપણે એ પણ લાવીને વાપરી શકીએ. આમ જુદા જુદા સ્વરૂપે આપણે આમળાનો વપરાશ કરી શકીએ અને સ્વાસ્થ્ય પામી શકીએ. શિયાળાનું અમૃત ફળ માનવામાં આવતા આંબળાની ખેતીની શરૂઆત હવે બનાસકાંઠા જિલ્લામાં શરૂ થઈ ચૂકી છે, અને વર્તમાન સમયમાં જે રીતે આંબળાની માંગ વધી રહી છે તે જોતા આગામી સમયમાં આંબળાની ખેતી ખેડૂતોને મોટો આર્થિક પહોંચાડે તેવી શક્યતાને વર્તમાન પરિસ્થિતિ જોતા નકારી શકાય નહીં. બનાસકાંઠાની આબોહવા આંબળા માટે એકદમ ઉત્તમ છે. વર્તમાન પરિસ્થિતિમાં કોરોનામાં વિટામિન સીની ભરપૂર જરૂરિયાત હોય છે, તેના માટે આમળા એકદમ ઉત્તમ છે. અને હમણાં બનાસકાંઠાના ખેડૂતો માટે ખેતી માટે પસંદગીનો હોય તો આમળા છે ને અત્યારે એની માંગ ઉઠવા પામી છે, જેના કારણે એકદમ ખેડૂતો માટે ઉત્તમ છે.
ડીસાથી બીકેન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ.